નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું શ્રી જોઈ આજના મુખ્ય સમાચારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આજે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા કાર્યક્રમ કરશે લોન્ચ બાળકોને યુવાનોને ફિટ રહેવાનો આપશે મંત્ર કંડલામાં અંડર વોટર એટેક ની આશંકાને પગલે એલર્ટ જાહેર કરાયું મરીન કમાન્ડોને તૈનાત કરી દેવાયા તો જોઈએ સમાચાર વિગતવાર તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે પધાર્યા છે જ્યાં બુધવારે રાત્રે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા હતા ત્યારે અમિત શાહ આજે પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે ત્યાં મત વિસ્તારમાં સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કરશે ત્યારે અમદાવાદમાં એક લાખ વૃક્ષો વાવાના લક્ષ્યાંકની પુણતાના મહાનગરપાલિકાના સમારોહમાં તેઓ હાજરી આપશે ત્યારે બપોરે ત્રણ કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઈને ચર્ચા વિચારણા કરશે અને પોતાના મત વિસ્તારમાં યોજનાઓના અમલીકરણ અને નાગરિકોને લાભ મળે તે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે તો સાથે જ સાંજે પીડીપીયુના સાતમા પદવિધાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે મહત્વની જવાબદારી ગુજરાતના સાંસદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એ આજે ગુજરાતની પોતાની ધરતી ઉપર આવે છે ત્યારે સૌ મુખ્ય કાર્યકર્તાઓ એમને આવકારવા માટે અહીંયા આવ્યા છે સ્વાભાવિક છે આવતીકાલનો એમનો કાર્યક્રમ એક નવા વાઇબ્રેશન ત્રણસો સિત્તેરમી અને પાંત્રીસ એની કલમ હટાવ્યા પછી એ પ્રથમવાર આવે છે સમગ્ર દેશ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં વાઇબ્રેશનની અનુભૂતિ કરી રહ્યો છે એક દેશ બનવાની અનુભૂતિ કરી રહ્યો છે એવા વખતે ગુજરાતીઓ તો સ્વાભાવિક છે આનંદમાં હોય આજે અમિતભાઈ શાહનું અહીંયા આવું સમગ્ર ગુજરાતની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક નવો ઉત્સાહનો સંચાર એ આપ સૌ અહીંયા જોઈ રહ્યા છો એમને આવકારવા માટે અમે સૌ મુખ્ય કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છીએ આવતીકાલે એમનો આખો શેડ્યુલ જે આપને અગાઉ આપેલો જ છે સવારે દસ કલાકે સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ બસની પ્રસ્થાન કરાવવાનું બેટરી સંચાલિત બસ અને મિલેનિયમ ટ્રીનો સમારોહ ગુજરાતના સપૂત અને ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વર્ષોથી આ દેશની એકતા અખંડિતતા માટે કાશ્મીરની સમસ્યાના સમાધાન રૂપે લોકો ઈચ્છતા કે ત્રણસો સિત્તેર કલમ નીકળવી જોઈએ પાંત્રીસ એ પણ નીકળવી જોઈએ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ બને એ માટે હિંમતભેર ઐતિહાસિક નિર્ણય કર્યા પછી માન્ય અમિતભાઈ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે

6 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન 10 લાખ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક અધિકારીને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે આવતીકાલે મિશન મિલિયન ટ્રીઝનું સમાપન કરવામાં આવશે. સોલા સાયન્સシティ વિસ્તારમાં વર્ટિસ ફ્લેટની બાજુમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટમાં અમિત શાહ 108 રોપા લગાવી પ્રોજેક્ટ સમાપન કરશે. આ પ્લોટને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવવામાં આવશે શહેરમાં એકસો એક ઓક્સિજન પાર્ક છે સોલાના જૂના તળાવને પણ ડેવલપ કરવામાં આવશે ત્યારે તેને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદની મુલાકાતે પણ એ આવવાના છે અમદાવાદમાં જે ઓક્સિજન પાર્કને ઉદ્ઘાટન કરવાના છે પાછળના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો અહીંયા તે સાયન્સ સિટી રોડ ઉપર ઓક્સિજન પાર્ક જે કહી શકાય કે મોટા અહીંયા નિર્માણ થવાનું છે અલગ અલગ જે વૃક્ષો છે તે પણ અહીંયા રોપ વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ કરવામાં આવ્યું છે જેને લઈને અત્યારે કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે આવતીકાલે જ્યારે અહીંયા ઉદ્ઘાટન ઓક્સિજન પાર્કનું કરવામાં આવશે ત્યારે જે કહી શકાય કે અમિત શાહ દ્વારા પણ વૃક્ષારોપણ કરાશે અને ત્યારબાદ તેમને અહીંયા અલગ અલગ જે ડોમ છે તે ડોમ બનાવવામાં આવ્યો છે અને ડોમમાં તે જે પોતાના પ્રશંસકો છે તેને પણ સંબોધન કરશે પરંતુ અહીંયા અત્યારે પાછળની જે કામગીરી ચાલી રહી છે અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે કે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ થશે સાયન્સ સિટી રોડ ઉપર આ એક ઓક્સિજન પાર્કનું પણ નિર્માણ થશે જેથી કરીને આસપાસના જે લોકો છે તે તેનો લાભ લઈ શકે

કંપનીની લેવામાં આવી છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક જે બસો છે તે હવે શહેરમાં દોડતી થશે વિવિધ જે એ બસો દોડતી થાય છે તેને અને બીઆરટીએસ જે કોરિડોરમાં પણ આ જે ઇલેક્ટ્રિક બસ છે તે દોડતી થશે ઇલેક્ટ્રિક ચાર્જિંગ કર્યા બાદ આની આ બસો દોડતી હોય છે અને ખાસ કરીને આ બસો જે રેગ્યુલર બસો હોય છે તેના જેવું જ તેનું મોડલ બનાવવામાં આવ્યું છે જે સીટિંગ વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો સિટિંગ વ્યવસ્થા પણ જે બીઆરટીએસ બસો ચાલે છે તે પ્રમાણેની જ કરવામાં આવી છે બંને બાજુ જે દરવાજા છે તે પણ રાખવામાં આવ્યા છે વાત કરીએ જે પેસેન્જરની લિમિટની તો પેસેન્જરમાં ચાલીસથી પિસ્તાળીસ પેસેન્જર આ બસમાં સમાઈ શકે છે અને ઇલેક્ટ્રિક બસના કારણે જે કહી શકાય કે પ્રદૂષણનું પ્રમાણ પણ ઓછું થાય છે ત્યારે બસ્સોથી વધુ બસો હવે શહેરમાં દોડતી જોવા મળશે જે પ્રમાણેની ઇલેક્ટ્રિક બસ બનાવવામાં આવી છે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ સમગ્ર જે કહી શકાય કે અમદાવાદમાં લાગુ કરવામાં આવશે અને જે સીએનજીથી ચાલતી જે બસો છે તેને ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક બસ તરફ લઈ જવામાં આવશે અને સીએનજી બસોને પણ ક્યાંક ને ક્યાંક બંધ કરવાની જે એક નવો પ્રોજેક્ટ છે તે પણ અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે અલગ અલગ જે વાત કરીએ બસમાં તો એસી અને તમામે તમામ સુવિધાઓ આપવામાં આવી છે બીઆરટીએસ કોરિડોરમાં આ બસો ચાલે તેને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પ્રમાણે શહેરીજનો હવે ઇલેક્ટ્રિક બસનો ફાયદો ઉઠાવી શકશે તેમજ એન્વાયરમેન્ટ પણ બચાવી શકે તે પ્રકારનો આ પ્રોજેક્ટ છે કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે અમદાવાદ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને તેની સાથે ઇનપુટના આધારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને કંડલામાં અંડર વોટર એટેક થવાના ઇનપુટના આધારે હાઈ સિક્યુરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઇન્ટેલિજન્સ ઇનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છમાં હરામી નાણાંક્રિકથી ઘૂસી ગયા છે જેમાં અંડર એટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ અને તેની સાથે સંગઠનોને સંલગ્ન વ્યવસ્થાઓને સૂચિત કરીને દરિયામાં કોઈપણ અયોગ્ય હલનચલન કે સંગિગ્ધ ગતિવિધિ દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવાની ફરજ પાડશે અને તેની સાથે સતર્ક રહેવા માટે દરેક સ્થિતિ ઉપર તૈયાર રહેવાની પણ સૂચના આપી હતી نائب عاملادار بھانو برसाद ویشنو روپیہ 5 لاکھ کی لاش لےتے اے سی بی نا چھٹکا وچ چڑپائی گیا ہے ساتھے جیلیا کت خان پٹھان નામના એક ખાનગી વ્યક્તિની પણ તેમાં ધરપકડ કરવામાં આવી છે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીની ગામ પિગલેશની સર્વે નંબર ચારસો છ્યાશીની ખેતીની જમીને પાકી નોંધ કરાવવા માટે દસ લાખની લાંચ માગવામાં આવી હતી જેમાંથી પાંચ લાખ અઠ્યાવીસમી તારીખેને બાકીના બીજી મુદતે આપવાના હતા જેથી ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એસીબીએ છટકું ગોઠવીને નેમ મામલતદારને ચાંદળાના વકીલ લિયાકત ખાન મુખ્તાર ખાન પઠાણની મદદ ગેરથી પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા ત્યારે એસીબીએ બંનેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી ખેડા પોલીસ સ્ટેશન હા આજરોજ એક જાગૃત નાગરિક એસીબી ખેડા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ લઈને આવેલા જેમાં પોતે ખેડા તાલુકામાં એક ગામમાં ખેતીની જમીન ખરીદેલી જે ખેતીની જમીન દસ્તાવેજ પછે મામલતદાર કચેરીમાં એની કાચી અને પાકી નોંધ પડતી હોય છે કાચી નોંધ જે તે વખતે પડી ગયેલી ત્યારબાદ પાકી નોંધ પિસ્તાલીસ દિવસે પડે એ પિસ્તાલીસ દિવસનો પીરિયડ અઠ્યાવીસ તારીખે પૂરો થતો હોય અઠ્યાવીસ આઠ એના માટે એ લોકોએ ફરિયાદીએ કાર્યવાહી કરેલી પાકી નોંધ પડાવવા સારું આ પાકી નોંધ પડાવવા માટે ખેડા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર શ્રી વૈષ્ણવનાઓએ રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી જેમાં આજુજ રૂપિયા પાંચ લાખ આપવાના હતા તથા ત્યારબાદ બે દિવસે જ્યારે પાકી નોંધ પડી જાય એના અંતે રૂપિયા પાંચ લાખ બીજા આપવાના હતા નડિયાદના વડતાલ મંદિરના વિવાદ બાદ સમાધાનની ચર્ચા સામે આવી હતી ત્યારે ત્યારબાદ આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને હરિભક્તો સાથે વડતાલમાં બેઠકમાં યોજવામાં આવી હતી ત્યારે પૂર્વ આચાર્ય રાજેન્દ્ર પ્રસાદના પુત્રે પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે સમાધાન માટેની વાત આનંદની છે તેમજ એ અનુસંધાને હરિભક્તોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે અને સૈદ્ધાંતિક ધોરણે સમાધાન થાય તેવી તેમણે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી બહુ સુંદર અને ચોક્કસપણે અમને આનંદની એવી વાત છે કે એમને આજે સમાધાન માટેની આ સંકલ્પ કરી અને આ કાર્યને આગળ વધારવા માટેનું દિવ્ય સંકલ્પ કરી અને એમને કાર્યરત થયા છે આજે એ જ અનુસંધાને અમારા પક્ષના તમામ હરિભક્તો જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અને સિદ્ધાંતોને વરેલા છે એ તમામ ભક્તોની ભાવનાને અને એમના અભિપ્રાયોને મેળવી અને આ પ્રક્રિયાને આગળ વધારવા માટે થઈ અને દિવ્યા અહીંયા આજે મિટિંગનું આયોજન થયું છે જેની અંદર તમામ ભક્તોના એ અભિપ્રાયો અહીંયા લેવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે ખેડૂતોના ટીડીએસ કપાત કપાતના મુદ્દાને લઈને કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે ખેડૂતોના બે ટકા ટીડીએસ કપાત જોગવાઈ સામે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે ટીડીએસ કપાવાને લઈને રાજ્યના ખેડૂતોને માલ વેચાણમાં હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આ મુદ્દાને લઈને કિસાન સંઘે કેન્દ્રીય કૃષિ મંત્રીને અને ડેપ્યુટી સીએમને રજૂઆત પણ કરી હતી ત્યારે ખેડૂતોની રજૂઆત દિલ્હી કરીશું તેવું ડેપ્યુટી સીએમે જણાવ્યું હતું અત્યારે માહિતી મુજબ છેલ્લા કેન્દ્ર સરકારના સંસદમાં રજૂ થયેલા બજેટની અંદર એવું એક પ્રકારનું પ્રાવધાન કરવામાં આવેલું છે કે એક કરોડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ કપાતની જોગવાઈ થયેલી છે તો આના સંદર્ભમાં છેલ્લી જે કંઈ માહિતી મળી રહી છે એ પ્રકારે સંપૂર્ણ ગુજરાતના એપીએમસીમાં જે કંઈ વેપારીઓ ખેડૂતો પાસેથી જે કંઈ માલ ખરીદે છે એ જુદા જુદા પ્રકારના સ્ટેન્ડ લઈ રહ્યા છે શરૂઆતમાં સૌરાષ્ટ્રમાંથી રાજકોટ એપીએમસી વેપારી એસોસિએશનની જે નિવિદા આવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આગામી એક સપ્ટેમ્બરથી આ જોગવાઈ લાગુ થવાની છે અને ત્યારથી કોઈ પણ ખેડૂતને એ રોકડથી પેમેન્ટ વેપારીઓ કરશે નહીં અને તમામે તમામ પેમેન્ટ જે કંઈ ખેડૂતો માલ માર્કેટયાર્ડમાં લાવશે એને ચેકથી જ માત્ર પેમેન્ટ કરવાની સ્થિતિ ઊભી થઈ છે અમદાવાદ સાયબર ક્રાઇમને વધુ એક સફળતા હાથ લાગી છે જેમાં ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને બીબત્સે કોમેન્ટો કરનાર આરોપીની તેમણે ધરપકડ કરી છે જ્યારે વધુમાં બોગ બનનાર અને આરોપી કંપનીમાં કામ કરતા જેમાં આરોપીએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેની સાથે મોબાઈલ નંબર અને ફોટા પણ ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા અને બીબત્સે કોમેન્ટો કરી હતી જ્યારે અગાઉ પણ આરોપી અન્ય પ્રકારની યુવતીઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના એક મહિલાએ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ લગાવી હતી કે તેમના નામનું એક ખોટું ફોટોગ્રાફ અને આઈડી મૂકીને અને એક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે જેમાં એના મોબાઈલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં એ આઈડીથી વિવિધ માંગણી કરીને ઘણા બધા મેસેજો મોકલવામાં આવે છે જે ઇન્ફોર્મેશનના આધારે એમની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અને મહિલા એએસઆઈ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં ટેકનિકલ એનાલિસિસ દ્વારા આ આરોપીને પકડવામાં આવ્યો છે આ આરોપી જે છે એ આ મહિલા જે કંપનીમાં કામ કરતી હતી એ જ કંપનીમાં આ આરોપી પણ કામ કરતો હતો અને આ મહિલાને આ આરોપીએ અગાઉ એક વખત ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક રિક્વેસ્ટ ફ્રેન્ડ રિક્વેસ્ટ માટે પણ મોકલી હતી અને આ મહિલાએ એ રિક્વેસ્ટ રિજેક્ટ કરી દીધી હતી અને આ જ મહિલાએ એના એચઆર ડિપાર્ટમેન્ટમાં આ બાબતે કમ્પ્લેન પણ કરી હતી જેના આને એ જ એચઆર ડિપાર્ટમેન્ટને આવી ઘણી બધી કમ્પ્લેનો આજ ઈસમ બાબતે આરોપી બાબતે મળી આવી હતી સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોનાના ભાવો ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે તરત સોનાનો ભાવ આજે ઓલ ટાઈમ હાઈ નોંધ્યો હતો જેની અસર સોનાની ખરીદી પર પડતા વેપારીઓ પર મૂંઝવામાં ગયા હતા સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે એટલા જ માટે સદીઓથી લોકો સોનામાં રોકાણ કરતા આવ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે આજે સોનાનો ભાવ પ્રથમ વખત ચાલીસ હજારને પાર પહોંચી ગયો છે સોનાનો ભાવ પ્રથમ વખત ચાલીસ હજાર ઉપર પહોંચી જતા તેની અસર હાજર બજારમાં પણ જોવા મળી રહી છે સોનાની માંગમાં ભાવ વધારાને કારણે ધરખમ ઘટાડો નોંધાયો છે જેથી સોનાના વેપારીઓ પણ ચિંતિત થઈ ઉઠ્યા છે સોનાના ભાવમાં થયેલા વધારા અંગે ડીસાના વેપારીઓ જણાવી રહ્યા છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના લીધે વ્યાજ દરોમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેના લીધે જ લોકો હવે સોનામાં રોકાણ કરવા લાગતા સોનાની માંગ વધતા સોનાના ભાવોમાં ઉછાળો નોંધાયો છે આજે સોનાએ તેની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે આજે સોનાના ભાવ ચાલીસ હજાર પ્લસ થયા છે અને સોનામાં આ દિવસનો સૌથી હાઈએસ્ટ ભાવ છે ચાલીસ હજારની સપાટી સોનાના ઇતિહાસમાં પહેલીવાર વટાઈ છે આજે અમેરિકા અને વિદેશમાં જે વ્યાજના દર બેંકોએ ઘટાડી દીધા છે ત્યાં લોકોને જો કે બેન્કો વ્યાજ નથી આપતી એટલે લોકો જે બેંકમાં એ પોતાની એફડીઓ પડી જે ઉપાડી ઉપાડી અને સોના તરફ વળ્યા છે બીજું અમેરિકાને ચીન વચ્ચે જે ટ્રેક ઓવર ચાલે છે એના હિસાબે પણ સોના ઉપર અસર છે અમારા ધંધા ઉપર બહુ આવળી અસર થઈ છે ધંધા બિલકુલ પડી ભાગ્યા છે ચાલીસ હજારમાં લોકોની જે ખરીદી જેને જરૂરિયાત છે એ જ ખરીદે છે અત્યારે દિવાળીનો સમય નજીક આવવા સતો વેપારી વર્ગ બહુ ચિંતામાં છે સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની માંગ હજુ પણ હોવાના લીધે સોનાના ભાવો હજુ પણ ઊંચા જવાની શક્યતા જોવા મળી રહી છે અને તેની અસર ઘરેલુ બજાર પર પણ પડશે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે જિલ્લા એલસીબી પોલીસને ડીસામાં થયેલી સિગરેટ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારે એલસીબી પોલીસે રાજસ્થાનના સાયલીમાંથી ડીસાની ચોરાયેલી સિગરેટની ખરીદી કરનાર વેપારીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી હતી નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક નવા ગામ ખાતે સરદાર સરવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષા વર્ષાઋતુની મોસમમાં પ્રથમવાર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો ત્યારે હાલ નર્મદા બંધની જળ સપાટી ને ચોત્રીસ પોઈન્ટ ઝીરો આઠ મીટરને પાર થઈ ગઈ છે ત્યારે હજુ પણ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમના ત્રેવીસ ગેટ ત્રણ પોઈન્ટ પાંચ મીટર ખોલીને પાંચ લાખ એકોતેર હજાર એકસો એકત્રીસ પાણી નર્મદા પાણીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે મેન કેનાલમાં પંદર હજાર એંસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આગામી થોડાક દિવસમાં નર્મદા બંધ એકસોને અડત્રીસ મીટર સુધી ભરાઈ જશે તેવો આશાવાદ નર્મદા નિગમના અધિકારીઓ કરી રહ્યા છે આ સાથે જ સપાટી વધારવામાં જે પણ સુરક્ષા માટે જાળવણી કરવાની છે તેની કાળજી રાખવામાં આવી રહી છે તેની પણ તેઓ વાત કરી હતી જે બાબતે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને નર્મદા બંધની ઐતિહાસિક સપાટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તાજેતરમાં ચોત્રીસ હજાર એકસો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ ઉપર એક

અત્યાર સુધીમાં નર્મદા બંધ વિવિધ કારણોસર અને ખાસ કરીને ઓછા વરસાદને કારણે ભરાયું ન પણ આ વખતે છેલ્લા ચાર પાંચ મહિનામાં અમે એવી રીતે પ્લાનિંગ કર્યું છે કે ધીરે ધીરે ડેમની સપાટી વધી રહી છે અને ડેમની સપાટી વધતાની સાથે જે કંઈક ડેમ સુરક્ષાના માપદંડો છે પ્રોટોકોલ છે એને અમે ફોલો કરીએ છીએ અને એ સપાટી આજની તારીખે લગભગ એકસો મીટર થઈ ગઈ છે અને ધીરે ધીરે એ સપાટીમાં વધારો થાય છે અને અમે અપેક્ષા અને પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ કે માન્ય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને એમના પ્રયાસોના ફલ સ્વરૂપે નર્મદા બંધ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ એટલે મહત્તમ સપાટી એ અચીવ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આ સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તો એની મહત્તમ સપાટીને પાર કરવા જઈ રહ્યો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ મીટરે પહોંચી છે હાલ જોવા જાય તો બે હજાર તેરમાં જ્યારે આ નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી એકસો એકવીસ પોઈન્ટ ત્રાણું મીટર હતી જે હાલ બે હજાર સત્તરમાં ગેટ લગાવી દીધા બાદ આ નર્મદા ડેમની સપાટી એકસોને આડત્રીસ મીટર થઈ ગઈ છે જે હાલ એકસો ચોત્રીસ સપ મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચતા સરકારે પણ એકસો અડત્રીસ મીટર આ ડેમને ભરવાનું નક્કી કરેલું છે હાલ ઉપરવાસમાંથી જે સતત પાણીની આવકના પગલે સપાટી વધવાને કારણે હાલ તો આ નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે હાલ નર્મદા નદી ગાડી ગાંડીતોર બની છે અને નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને એક રીતે જોતા આવનાર બે દિવસની અંદર લગભગ આ નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ મીટર સુધી આ નર્મદા ડેમ પહોંચી જશે તેવી શક્યતાઓ રહેલી છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માળા ન્યૂઝને હવે જોઈએ આજે બાબો શું કહે છે